नमस्कार मित्रों, हूँ किशोर रामाणी, विषय बायोलॉजी, धोरण 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ જેમાં રંજક કણો વિશે આજે વાત કરશું. રંજક કણો પ્લાસ્ટિડ તરીકે ઓળખાય છે. રંજક કણો ક્યાં આવેલા હોય, કયા કોષોમાં, એનું કાર્ય શું? રંજક કણો બધા જ વનસ્પતિ કોષો તેમજ કેટલાક પ્રજીવ, કેવા પ્રજીવ, જેવા કે યુગ્લિનોઇડ્સની અંદર જોવા મળે છે એકકોષી, અને તે આકારમાં મોટા હોય છે. આ રંજક કણો છે, એ રંજક કણો આકારમાં મોટા હોવાને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાય છે. અરે સરળતાથી જોઈ શકાય રંજક કણો. અને રંજક કણોમાં આવેલા દ્રવ્યો, જો શબ્દ અહીંયા નામ એવું છે, રંજક કણો, રંજક રંગીન કણ, તો આ રંજક કણોમાં જે દ્રવ્ય આવેલ છે એ દ્રવ્યને કહેવાય રંજક દ્રવ્યો. અને આ દરેક રંજક કણો એક ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે, અને ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવતા હોવાથી વનસ્પતિને જુદા જુદા રંગો આપે છે, જુદા જુદા કલર આપે છે. અને આ અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યોને આધારે, જોજો હવે, આ રંજક દ્રવ્યોને આધારે એ રંજક કણ છે એના પ્રકાર પાડી શકાય. રંજક કણમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો વધુ છે એના આધારે, જો એમાં હરિત દ્રવ્યો વધારે માત્રામાં આવેલા હોય, એટલે કે લીલા રંગનું જો રંજક કણ હોય તો એને હરિત કણ કહેવામાં આવે છે. એ રંગબેરંગી હોય, કલરફુલ હોય, પીળું, નારંગી વગેરે, તો એને રંગ કણ કહેવામાં આવે છે. અને જો રંગ હોય જ નહીં, રંગવિહીન હોય, તો એને રંગહીન કણ કહેવામાં આવે છે. તો આ રંજક કણોને તેમાં આવેલા રંજક દ્રવ્યોને આધારે ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય, હરિત કણ, રંગ કણ અને રંગહીન કણ. હવે એમાંથી આપણે એક એક પછી વ્યવસ્થિત રીતે જોતા જાય, પણ પહેલાં ઉપર છેલ્લી આ ત્રણેયની વ્યવસ્થિત ઓળખ જોઈ નાખીએ. હરિત કણ, રંગ કણ અને રંગહીન કણ. હરિત કણને ક્લોરોપ્લાસ્ટ પણ કહેવાય. તો હરિત કણમાં ક્લોરોફિલ અને કેરોટિનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો આવેલા છે. જોજો, ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય, હરિત દ્રવ્ય એ, હરિત દ્રવ્ય બી વગેરે, અને કેરોટિનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો આવેલા છે. એટલે હરિત કણમાં ક્લોરોફિલ અને કેરોટિનોઇડ્સ જેવા રંજક દ્રવ્યોની માત્રા વધુ છે, અને એટલે જ લીલા રંગના દેખાય છે. અને આ દ્રવ્યો, આ રંજક દ્રવ્યો ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જે પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કામ છે એ આ રંજક દ્રવ્યોની મદદથી થાય છે. એટલે હરિત કણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલી અંગિકા છે. પછી બીજું એવું જ રંજક કણ, રંગ કણ, ક્રોમોપ્લાસ્ટ. ક્રોમોપ્લાસ્ટની અંદર મુખ્યત્વે ચરબી દ્રાવ્ય કેરોટિનોઇડ્સ રંજક દ્રવ્યો આવેલા છે. અને આ કેરોટિનોઇડ્સ એ સમૂહ છે જેની અંદર કેરોટિન, જેન્થોફિલ અને અન્ય કેટલાક રંજક દ્રવ્યો આવેલા હોય છે, ફ્યુકોજેન્થિન ને આ બધા પ્રકારના રંજક દ્રવ્યો છે. તો ચરબી દ્રાવ્યમાં કેરોટિનોઇડ્સ જેવા રંજક દ્રવ્યોની માત્રા વધારે છે રંગ કણની અંદર, ક્રોમોપ્લાસ્ટની અંદર. અને તે વનસ્પતિની અંદર વિવિધ ભાગોને રંગ આપે છે, એટલે કે એ કાં તો પીળો રંગ આપે, નારંગી રંગ આપે છે, અથવા લાલ રંગ આપે છે. ખાસ કરીને આવા ક્યાં જોવા મળે, અરે પુષ્પનો રંગ આ રંગ કણ અથવા ક્રોમોપ્લાસ્ટના રંજક દ્રવ્યોને કારણે છે. ફળનો રંગ, ફળ પાકે ત્યારે પીળું અથવા નારંગી કે એવા રંગનું થાય છે, તો એ પણ એના રંજક દ્રવ્યોને આભારી છે, અને એમાં મુખ્યત્વે જવાબદાર છે રંગ કણ, ક્રોમોપ્લાસ્ટ. રંગહીન કણ, રંગહીન કણ, લ્યુકોપ્લાસ્ટ, જેના કોઈ પણ પ્રકારનો રંગ ધરાવતો નથી એવા કણ, પણ એના કદ અને આકારમાં વિવિધતા છે, પણ એમાં રંગ નથી તો શું છે? અરે એ કેટલાક ખાદ્ય પદાર્થો, પોષક દ્રવ્યો, અને ખાદ્ય સંચિત પોષક દ્રવ્યો છે. એટલે આવા પોષક દ્રવ્યોનો સંચય કરે છે, અને આવા પોષક દ્રવ્યોનો સંચય કરે, કેવા પદાર્થનો સંગ્રહ કરે તેને આધારે ફરી પાછા ત્રણ પ્રકાર પાડી શકાય. રંગહીન કણને ત્રણ, જો એની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થતો હોય તો એને મંડકણ અથવા તો સ્ટાર્ચ કણ કહેવામાં આવે છે. તો એને શું કહેવાય, મંડકણ અથવા તો સ્ટાર્ચ કણ. જો એ કણની અંદર તેલ બિંદુ સ્વરૂપે અથવા ચરબી સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થતો હોય, તેલ અથવા ચરબી સ્વરૂપે સંગ્રહ થતો હોય, તો એને તેલ કણ કહેવામાં આવે છે. ઓઇલ ડ્રોપલેટ્સ તરીકે ઓળખાય તેલ કણ. અને જો આવા કણોની અંદર, રંગહીન કણમાં પ્રોટીનનો સંગ્રહ થાય, પ્રોટીનનો સંગ્રહ થતો હોય, તો એને સમીતાયા કણ કહેવામાં આવે છે. સમીતાયા કણ, એલ્યુરે. તો આ રીતે મંડકણ, તેલકણ અને સમીતાયા કણ એ ત્રણેય રંગહીન કણોના પ્રકાર છે. રંજક કણોના એક્સ્ટ્રા પોઈન્ટ થોડા જોઈ નાખીએ, એ ટેક્સ્ટ બુકમાં નથી પણ એ સિવાયની વાત છે. ભાઈ આ રંજક કણો, આ રંજક કણો છે એનું નિર્માણ થાય છે ક્યાંથી? તો આ બધા જ પ્રકારના રંજક કણો
शब्द रंजक कणो रही गई है भूल, आ बदाज प्रकार रंजक कणों आदि रंजक कणों प्रोप्लास्टिड में उद्भवे आदि रंजक कणों में निर्माण पमे प्रोप्लास्टिड में। હવે હું તમને કહું આ પ્રોપ્લાસ્ટિડ છે, જો આ આદિરંજક કણ છે, આ આદિરંજક કણમાંથી જ ઇટીઓપ્લાસ્ટ બને છે, એટલે કે અહીંયા તેલ કણ કે સમિતાયા કણો જેવા ઘટકોનું નિર્માણ થાય છે, આ એમાઇલોપ્લાસ્ટ એટલે મંડકણ છે, સ્ટાર્ચ કણ છે, આ આદિરંજક કણમાંથી જ ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણનું નિર્માણ થાય છે, જુઓ, અરે આ ઇટીઓપ્લાસ્ટમાંથી પણ હરિતકણ બની શકે છે, પણ ક્રોમોપ્લાસ્ટ છે એ હરિતકણમાંથી બને, પણ ક્યારેય ક્રોમોપ્લાસ્ટમાંથી હરિતકણ નથી બનતો, જોજો આમ ઊંધું નથી જતું, હા ક્લોરોપ્લાસ્ટમાંથી ક્રોમોપ્લાસ્ટ બને છે, હરિતકણમાંથી ક્રોમોપ્લાસ્ટ બને, રંગકણ સર્જે, પણ રંગકણમાંથી હરિતકણ સર્જાતું નથી, એટલે એકમાંથી આદિરંજક કણમાંથી જ બધા ઘટકો બને છે, એટલે આ બધાનું જનીન દ્રવ્ય સમાન છે, બધાનું જનીન દ્રવ્ય કેવું છે, સરખું છે, જીનેટિક મટીરિયલ સરખું છે, હા આમાં જે જનીન દ્રવ્ય વ્યક્ત થાય છે આમાં નથી થતું, આમાં જે વ્યક્ત થાય છે આમાં નથી થતું, પણ બંધારણ સરખું છે, આ તો ઓના જેવી વાત થઈ, કામ કરનાર વ્યક્તિ દરેક મનુષ્ય છે, પણ કોઈ ભણાવવાનું કામ કરે છે એટલે એને શિક્ષક કહીએ, પણ એ માસ્તર કહીએ, એ શિક્ષક છે, પછી કોઈ બીજો વ્યક્તિ છે એ માનો કે મશીન રિપેરિંગનું કામ કરે છે, એ મિકેનિસ્ટ છે, ટેકનિશિયન તરીકે ઓળખાય છે, એ કોઈ દર્દીને દવા આપે છે, નિદાન કરે છે અને સાજા કરવા માટેના પ્રયત્નો કરે છે, તો એ ડૉક્ટર તરીકે ઓળખાય છે, બધા બંધારણની દ્રષ્ટિએ સમાન જ છે, તો એવી જ રીતે ચોક્કસ લાક્ષણિકતા ડેવલપ થઈ છે એના આધારે એના પ્રકાર છે, અને એટલે એકમાંથી બીજામાં રૂપાંતર, કારણ કે આ બધા ઘટકોનું જનીનિક બંધારણ કેવું છે, જનીનિક દ્રવ્ય સમાન હોય છે, તો આ રંજક કણો એ એકબીજામાંથી રૂપાંતરિત થાય છે, પણ ક્યારેય ક્રોમોપ્લાસ્ટ છે હરિતકણમાં રૂપાંતરિત થતું નથી। હવે આપણે હરિતકણની વાત કરીએ, હરિતકણ ખૂબ વધારે ડિટેલમાં આ અંગીકારને આપણે ભણશું, હરિતકણ ક્યાં આવેલી હોય એનું કદ આકાર સંખ્યા, એટલે આખા પેરેગ્રાફને આપણે બાયફર્ગેટ કરી નાખીએ, યાદ રાખવું મજા આવશે, હરિતકણ ક્લોરોપ્લાસ્ટ સ્થાન ક્યાં હોય, હરિતકણ ક્યાં, તો લીલી વનસ્પતિમાં મોટા ભાગે હરિતકણો ક્યાં આવેલા છે, તો કે એ બહુ સ્પષ્ટ છે ના લીલા અંગોમાં, અરે લીલા અંગોમાં ક્યાં, તો મુખ્યત્વે પર્ણ અને પર્ણમાં ક્યાં, તો કે પર્ણની મધ્ય પર્ણ પેશીમાં હરિતકણ આવેલા હોય, મધ્ય પર્ણ પેશીના કોષોની અંદર હરિતકણ આવેલા હોય, તો હરિતકણ લીલી વનસ્પતિના પર્ણની મધ્ય પર્ણ પેશીમાં આવેલા હોય છે। કદ અને આકારની દ્રષ્ટિએ હરિતકણમાં જુઓ તો ઘણી બધી વિવિધતા જોવા મળે, હરિતકણ આકારની દ્રષ્ટિએ કેટલાક લેન્સ આકારના હોય છે, કેટલાક હરિતકણ અંડાકાર છે, કેટલાક ગોળાકાર છે, બીંબ આકાર છે, અથવા તો પટ્ટી જેવા રિબન આકારના હોય છે, હવે જો અહીંયા કેટલાક એમાંના કેટલાક આકાર આપ્યા છે, આ કપ જેવા શેપમાં કપ આકાર, આ બીંબ ગર્ડલ શેપ બીંબ આકાર, અહીંયા જો રિબન કુંતલાકાર આવેલું છે, પટ્ટી આકાર, ઓવેલ શેપનું હરિતકણ, અંડાકાર, આવા વિવિધ આકારના હોય છે, કદમાં પણ ઘણી બધી વિવિધતા છે, પણ સામાન્ય રીતે લંબાઈ તમે જુઓ હરિતકણની લંબાઈ 5-10 માઇક્રોન છે, એટલે ઘણા મોટા છે, અને પહોળાઈ 2-4 માઇક્રોન છે, અને એટલે હરિતકણ માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મદર્શક યંત્રમાં ખૂબ સરળતાથી જોઈ શકે, અરે ઘણી વખત અભિરંજિત કર્યા વગર પણ જોઈ શકે, સંખ્યા, અરે દરેક કોષમાં એની સંખ્યામાં ઘણી ભિન્નતા છે, વિવિધતા છે, જુદી જુદી હોય છે, પણ ક્લેમિડોમોનાસ જેવી લીલમાં, ક્લેમિડોમોનાસ જેવી લીલી લીલની અંદર એના એક કોષમાં માત્ર એની સંખ્યા એક જ હોય, પણ મોટું તકતી સ્વરૂપે હરિતકણ આવેલું, પણ હરિતકણ એક જ, પણ મોટે ભાગે વનસ્પતિના મધ્ય પર્ણ કોષોની અંદર તેની સંખ્યા 20-40 જેટલી, વનસ્પતિના મધ્ય પર્ણ કોષમાં તેની સંખ્યા 20-40 જેટલી છે। હવે હરિતકણની રચના જોઈએ, હરિતકણની રચના, એ હરિતકણ છે એ બેવડાપળનું બનેલું છે, તમે જુઓ આને આમ કાપ્યું છે તો આપણને બે પળ દેખાય છે, હરિતકણ બેવડાપળની રચના ધરાવે છે, બેવડાપળની રચના ધરાવે છે, પણ એનું આંતરિક પળ અંતઃપળ છે ને એ સાપેક્ષ રીતે ઓછું પ્રવેશે, એટલે બાહ્ય પળના પ્રમાણમાં અંતઃપટલ ઓછું પ્રવેશશીલ છે, કેમ, અરે બાહ્ય પળમાં પોરિન્સ પ્રોટીન હોય, તમને યાદ હોય તો આપણે કોષરસ પટલ વખતે વાત કરી હતી, જો યાદ મને અતીતની આવી જાય તો કંઈક ખબર પડે, આ બાહ્ય પટલ છે એમાં પોરિન્સ પ્રોટીન, પ્રોટીનના મોટા ભૂંગળાઓ જે મોટા અણુભાર ધરાવતા ઘટકોના વહન સાથે પણ સંકળાયેલા છે, આવા પોરિન્સ પ્રોટીન આવેલા હોય, જ્યારે અંતઃપટલમાં નથી એટલે એની સાપેક્ષ આ ઓછું પ્રવેશશીલ છે, પણ અંદરના પટલથી આ અંતઃપટલથી ઘેરાયેલી જો આ જગ્યા, અંતઃપટલથી ઘેરાયેલી આ જગ્યાને, આ સંપૂર્ણ જગ્યાને સ્ટ્રોમા કહેવામાં આવે,
हरित कण आधारक तरीके ओळखाय, स्ट्रोमा हरित कण आधारक कहेवामां आवे, અંદરના પટલથી ઘેરાયેલી જગ્યા। હવે આ સ્ટ્રોમાની અંદર તમે જુઓ તો પાછા બે ભાગ પાડી શકાય, ટેક્સ્ટમાં નથી, તમે જરાક સમજો એવું લાગે તો નોટ ડાઉન કરી લેજો। સ્ટ્રોમાની અંદર બે ભાગ છે, જે આ આ બીજી થપ્પી જેવી રચનાઓ દેખાય ને એ આખું પટલમય તંત્ર છે। એટલે સ્ટ્રોમાની અંદર એક પટલમય તંત્ર હોય અને બીજું એમાં આ દ્રાવ્ય પદાર્થ અહીંયા બધે ભરેલો હોય, એટલે દ્રાવ્ય આધારક એટલે અથવા તો આધારક પ્રવાહી અને પટલમય વિસ્તાર। એટલે સ્ટ્રોમામાં તમે ફરીથી બે ભાગ પાડી શકો, પટલમય તંત્ર અને પ્રવાહી આધારક। પણ સ્ટ્રોમામાં પહેલા પટલમય તંત્રની વાત કરીએ તો સ્ટ્રોમામાં આવા ચપટા પટલયુક્ત આજો એક એક કોથળી જેવી રચનાઓ છે, ચપટા પટલયુક્ત કોથળી જેવી સંરચનાઓ છે, આને થાઇલેકોટ કહેવાય। આ એક તમે લઈ લ્યો, આ જે ભાગ એક દેખાય એ થાઇલેકોટ છે, જે ચપટી કોથળી જેવી રચના જેને શું કહેવામાં આવે છે, થાઇલેકોટ કહે છે, થાઇલેકોટ। હવે તમે જુઓ આ થાઇલેકોઇડ છે એ ઘણી બધી થાઇલેકોઇડની એક સિક્કાની થપ્પીની માફક ગોઠવણી જોવા મળે, આ સિક્કાની થપ્પીની માફક ઘણી બધી થાઇલેકોઇડ ગોઠવાયેલી છે। એ થપ્પીને ગ્રેનમ કહેવાય, જો આ એક જ થપ્પીની વાત કરતા હોય તો એને ગ્રેનમ કહેવાય, પણ જો એકથી વધુ થપ્પીની એક સાથે વાત કરતા હોય તો એને ગ્રેના કહેવાય। ગ્રેના એ બહુવચન છે અને ગ્રેનમ એક વચન છે। અરે હરિત કણમાં ગ્રેના આવેલી હોય છે એટલે કે એકથી વધુ થપ્પીઓ છે, દરેક થપ્પીમાં 200 જેટલી થાઇલેકોઇડ હોય, દરેક થપ્પીમાં 200 થાઇલેકોઇડનો સમાવેશ થાય છે, પણ એક થપ્પીને ગ્રેનમ એક વચન અને વધારે હોય તો ગ્રેના। આપણે જ્યારે હરિતકણમાં એમ બોલીએ કે હરિતકણમાં ગ્રેના આવેલી છે એટલે એકથી વધુ થપ્પી છે, આ તો કોના જેવું છે, ક્લાસરૂમની અંદર 40 છોકરાઓ બેઠા છે તો આપણે એમ કહેવાય કે આ ક્લાસમાં 40 છોકરાઓ છે, પણ એમ ન કહેવાય કે આ ક્લાસમાં 40 છોકરો છે। એટલે આપણે એમ કહીએ જ્યારે હરિતકણના આધારકમાં ગ્રેનમ આવેલી છે એમ નહીં, હરિત કણના આધારકમાં ગ્રેના છે કારણ કે એકથી વધુ થપ્પી છે, જો એક થપ્પી હોય તો એને ગ્રેનમ કહેવાય। અથવા તો આ થપ્પીઓને બીજા કયા નામથી ઓળખાય છે, તો કે આંતર ગ્રેનમ થાઇલેકોઇડ તરીકે પણ ઓળખાય, આંતર ગ્રેનમ થાઇલેકોઇડ, આ દરેક થપ્પીને અથવા તો આવી થપ્પીઓના સમૂહને આંતર ગ્રેનમ થાઇલેકોઇડ પણ કહેવાય। હવે જુઓ આ દરેક ધ્યાનથી જોજો, આ એક થપ્પી અને બીજી દરેક થપ્પીને એકબીજા સાથે કંઈક જોડે છે, અરે થપ્પીઓને જોડતો એક પટલ આવેલો છે, એ પણ એક ચેનલ નલિકા જેવી રચના છે, એ નલિકા જેવી રચનાને આંતર ગ્રેનમ પટલ કહેવામાં આવે છે। આ દરેક આ જે દરેક ગ્રેનમ એક ગ્રેનમને બીજા ગ્રેનમ સાથે જોડતી પટલમય રચનાને શું કહેવાય, આંતર ગ્રેનમ પટલ, અથવા તો એને થ્રેટ ચેનલ પણ કહેવામાં આવે, અથવા તો ત્રીજું નામ કહું છું, સ્ટ્રોમલ થાઇલેકોઇડ, એટલે કે આધારકમાં આવેલું થાઇલેકોઇડ પણ કહેવામાં આવે, સ્ટ્રોમલ થાઇલેકોઇડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। હવે જો આ થાઇલેકોઇડ એક થાઇલેકોઇડને તમે જુદું લ્યો, અલગ કાઢો, અને થાઇલેકોઇડની આંતરિક રચના જુઓ તો આમ જોવા મળે, તો દરેક થાઇલેકોઇડ એક પટલયુક્ત રચના છે અને આ પટલ એક ચોક્કસ અવકાશને આ પટલ એક ચોક્કસ જગ્યા અથવા અવકાશને ઘેરીને જો આમ ગોઠવાયેલું છે, તો આ અવકાશને થાઇલેકોઇડ પોલાણ અથવા થાઇલેકોઇડ કોટર અથવા થાઇલેકોઇડ ગુહા કહેવાય। હવે આ થાઇલેકોઇડ પટલ છે ને, એ થાઇલેકોઇડ પટલમાં શું આવેલું હોય, થાઇલેકોઇડ પટલમાં રંજક દ્રવ્યના અણુ સમૂહમાં ગોઠવાયેલા હોય, આપણે કીધું હતું ને હમણાં કે હરિત કણની અંદર ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્યો છે, કેરોટિનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો, આ રંજક દ્રવ્યોના અણુ 250 થી 400 જેટલા અણુઓના જો આમ ઝુમખાઓ આવેલા હોય, જો અહીંયા ઝુમખાઓ આવેલા હોય 250 થી 400 જેટલા અણુઓના, અને આ સમૂહને આ ઝુમખાઓને ક્વાન્ટોઝોમ કહેવામાં આવે, અને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૌથી મોટો પ્રકાશને ગ્રહણ કરવામાં, પ્રકાશ શક્તિને રિસીવ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે થાઇલેકોઇડ। એટલે આપણે હરિત કણની આ રચનાની વાત કરી, એમાં આ થાઇલેકોઇડની વાત કરી, હવે આગળ હજી આધારક પ્રવાહીની અંદર શું છે એની વાત કરીએ, તો હરિત કણના સ્ટ્રોમાની અંદર આ જે આધારક પ્રવાહીયુક્ત ભાગ છે એ ભાગની અંદર શું આવેલું હોય, તો કે પ્રવાહીમય ભાગમાં એક બહુ અગત્યનું પ્રોટીન લાક્ષણિકતા એટલે કે કાર્બોદિત અને પ્રોટીનના સંશ્લેષણ માટેના ઉત્સેચકો ધરાવે છે, અરે ઉત્સેચક ભાઈ બધા જ ઉત્સેચક પ્રોટીનના બનેલા છે, એટલે મેં કીધું ને હરિત કણના આધારકમાં એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન છે, ક્યાં, કે જે ઉત્સેચકો તરીકે કામ કરે, કેવા ઉત્સેચકો, અરે ભાઈ કાર્બોદિત અને પ્રોટીનનું સંશ્લેષણ કરે તેવા, કાર્બોદિત, હા હરિત કણ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે, અરે તમે કેશો સર ખબર છે ધોરણ 10માં ભણીને આવ્યા, પ્રકાશ સંશ્લેષણને અંતે શું બને, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશની મદદથી શું બનાવે છે, ગ્લુકોઝ, આ ગ્લુકોઝ એ કાર્બોદિત છે, આ ગ્લુકોઝ એ કાર્બોદિત છે, તો
तो कार्बोदीतना निर्माण माटे प्रकाश संश्लेषण नी अंदर जे बीजो तबको थाय जेने आपणे अंधकार तबको कहे अथवा जैव संश्लेषण तबको कहे छे एना माटेना बधा जरूरी उत्सेचक अहींया छे अने ई सौथी अगत्यनो उत्सेचक छे रुबिस्को અને આ રુબિસ્કો ઉત્સેચક સમગ્ર વિશ્વની અંદર સૌથી વધારે પ્રમાણમાં જીવંત સજીવની અંદર આવેલું સૌથી વધારે પ્રમાણમાં જો પ્રોટીન આવેલું તો એ રુબિસ્કો છે. રુબિસ્કો આ ઉત્સેચક ક્યાં આવેલું છે? હરિતકણના આધારમાં. ખાલી એક જાણ માટે બોલું, મુંજાતાય રુબિસ્કોનું આખું નામ શું છે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ એન્ડ ઓક્સિજનેઝ. આ ઉત્સેચક હરિતકણના આધારકમાં આવેલો છે. આના વિશે આપણે ભણવાના છીએ આના પછીના ઘણા ચેપ્ટરની અંદર. પ્રકાશ સંશ્લેષણ વાળું ચેપ્ટર ભણીએ ત્યારે બધી ડિસ્કસ કરવાના છે, પણ અહીંયા આવ્યો છે એટલે એના રેફરન્સ માટે વાત કરું. કાર્બોદિત અને પ્રકાશ સંશ્લેષણથી જે ગ્લુકોઝ બને છે ને ગ્લુકોઝ માટે જવાબદાર જે ઘટકો છે એ પ્રક્રિયા કઈ? તો કે જૈવ સંશ્લેષણ કેલ્વિન ચક્ર, અને એના માટે જવાબદાર ઉત્સેચક રુબિસ્કો જે હરિતકણના આધારકમાં આવેલું છે, દ્રાવ્ય છે. આ ઉપરાંત મોટાભાગના પ્રોટીનનું નિર્માણ પણ હરિતકણમાં થાય છે, અને પ્રોટીનના નિર્માણ માટેના જરૂરી ઉત્સેચકો પણ હરિતકણનું પ્રવાહીમય આધારક ધરાવે છે. અને આ સિવાય હરિતકણના આધારકની અંદર નાની બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ આવેલું છે. વલયાકાર ડીએનએ, જો આ વલયાકાર ડીએનએ છે એ હરિતકણના આધારકમાં આવેલું હોય. આ ઉપરાંત એમાં રિબોઝોમ્સ પણ આવેલ હોય છે. હરિતકણના આધારકમાં રિબોઝોમ્સ પણ હોય છે. પણ આ રિબોઝોમ્સ કઈ? હરિતકણની અંદર આવેલું રિબોઝોમ એ 70S પ્રકારના હોય છે. જોજો આ બહુ અગત્યની વાત છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આવેલ રિબોઝોમ 80S પ્રકારના હોય, પણ આ રિબોઝોમ 70S પ્રકારના. આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા રિબોઝોમ જેવા જ રિબોઝોમ્સ અહીંયા આવેલા છે. અને આ ઉપરાંત થાઇલેકોઇડની અંદર ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્યો આવેલા. મેં તમને હમણાં કીધું ને કે આ રંજક દ્રવ્યોનો સમૂહ થઈને ક્વાન્ટોઝોમની રચના કરે છે. તો હરિતકણની અંદર આ પ્રકારની રચનાઓ આવેલી છે ને આધારક. હવે હરિતકણના કેટલાક કાર્યો, એના કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ જોઈએ. આમ સામાન્ય રીતે બધું આવી ગયું છે, આ તો એક તમને સીધી એમનેમ જ ખબર પડશે, પણ એક સમરી થઈ શકે એવું. હરિતકણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ. હરિતકણ એ સૂર્યપ્રકાશની શક્તિને શોષે અને ગ્લુકોઝ સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે, હમણાં જ આપણે વાત કરી છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, અને કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરતું હોવાથી કુદરતની અંદર વાયુનું સંતુલનમાં બહુ મોટો ફાળો છે. માત્ર ને માત્ર જો કોઈ કામ કરી શકે, જો ઓક્સિજનનું નિર્માણ કરી શકે અને કાર્બનને ક્રેડિટ કરી શકે, તો એવું એક અને માત્ર એક છે એ લીલી વનસ્પતિઓ છે અથવા પ્રકાશ સંશ્લેષી સજીવો. તો ઓક્સિજન અને CO2નું કુદરતમાં સંકલન કરે છે, ઓક્સિજન મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ગ્રહણ કરે છે. કોષરસી આનુવંશિકતા બહુ અગત્યની વાત છે. કોષરસી આનુવંશિકતા કેને કેવી? આનુવંશિકતા એટલે ખબર છે કે પિતૃઓ દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસામાં લક્ષણો ઉતરી આવે, પણ આ લક્ષણો કોણ લઈને આવે? કોષ કેન્દ્ર. તમે વિચાર કરો, માતા પિતામાંથી જ્યારે સંતતિ બને ત્યારે શું આવે? તો બેયના એકનો શુક્રકોષ ને એકનો અંડકોષ, અને શુક્રકોષનું માત્ર કોષ કેન્દ્ર દાખલ થાય, અને ઈ કોષ કેન્દ્રમાં રહેલું જનીન ડીએનએ છે એ લક્ષણોને વારસામાં લઈ આવે. તો અહીંયા કોષરસી તો કોષ કેન્દ્ર એ આનુવંશિકતા થઈ, પણ હરિતકણ અને કણાભસૂત્ર જેવી અંગિકા પોતે પોતાનું ડીએનએ ધરાવે છે, અને એટલે ઈ ડીએનએ અંગિકા મારફતે પણ વહન પામે છે, ખાસ કરીને માદા પ્રજનન કોષ દ્વારા. એટલે કોષરસી આનુવંશિકતા માટે હરિત દ્રવ્ય પોતાનું યોગદાન આપે છે. આ ટોપિક માત્ર ઇન્ફોર્મેશન માટે અત્યારે સ્વીકારો, સમજવો પડે એમ જ છે, પણ અત્યારે આપણી પાસે બીજો બેઝ નથી એટલે વધારે ડિટેલમાં આપણે એની ડિસ્કસ નહીં કરીએ. એ ધોરણ 12માની અંદર ખૂબ સારી રીતે આનુવંશિકતાવાળા ચેપ્ટરમાં આપણે એને સમજવું. અત્યારે એક ઇન્ફોર્મેશન માટે માત્ર યાદ રાખ, હરિતકણ એ પૃથ્વીની હરિયાળીમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે, આમાં મારે કંઈ કહેવું જ ન પડે. તમે બહુ સમજી શકો એવી વાત છે, કારણ કે વનસ્પતિનો લીલો રંગ જ આને લઈને છે, અને વનસ્પતિ લીલી છે એટલે કે હરિતકણ છે, અને એ જ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કામ કરે છે. હરિતકણમાં આ ઉપરાંત વિટામિન કે, વિટામિન ઈ, રુબિસ્કો જેવા ઉત્સેચક, અને આ ઉપરાંત પ્રોટીન અને એફી વગેરે સંગ્રહાયેલા છે, પુષ્કળ પ્રમાણમાં એની અંદર આવેલા છે. અને હરિતકણના જો ઉદ્ભવની વાત કરીએ, તો આ એવું ઘણી વખત કહી શકાય કે સાયનોબેક્ટેરિયમ દ્વારા. સાયનોબેક્ટેરિયા એટલે જે પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા છે, એના દ્વારા અંતઃસ્થ જીવન પ્રકારનો ઉદ્ભવ છે. આવા પ્રકારના બેક્ટેરિયા, આમ તમે જોઈએ ને આંતરિક રચનામાં આદિકોષ કેન્દ્રીય કોષને જ મળતી આવતી રચના છે, એટલે આ પણ કણાભસૂત્રની જેમ સુકોષ કેન્દ્રીય કોષની અંદર આ એક આદિકોષ કેન્દ્રીય કોષ દાખલ થઈ ગયો,
અને પછી એક અંગિકા તરીકે વર્તે છે, એટલે આ પણ એક પ્રકારે ઉદ્ભવની દ્રષ્ટિએ અંતઃસહજીવન ઉદ્ભવ કહી શકાય. તો હરિતકણની આપણે વિગતવાર અહીંયા માહિતી જોઈ મિત્રો, અને પૂરેપૂરું સમજવાનો ટ્રાય કરજો. દરેક ટોપિકને બાયફર્ગેટ કરો, એના ભાગ પડો, થિયરીને એમને કન્ટિન્યુ ન વાંચો, એના બાયફર્ગેશન કરીને યાદ રાખો. અને પછી એક વખત વ્યવસ્થિત વિડીયો જોયા પછી મનન કરો શું કહેવા માગે છે, વિઝ્યુઅલાઇઝ કરો, અને પછી એક કે બે વખત મોઢે લખી નાખો એટલે કમ્પ્લીટ, કાંઈ ન ઘટે. ગમે તે એમસીક્યુ સોલ્વ કરવાની છૂટ, બિંદાસ કરી શકશો, બિંદાસ કરી શકશો. હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર અથવા નેક્સ્ટ વિડીયોની અંદર રિબોઝોમ્સ અને સાઇટોસ્કેલેટોનની વાત કરશું. થેન્ક યુ.